બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાવડા ગામની 200 હેક્ટર ખેતર હજુ પણ વરસાદી પાણીમાં ગરકાવ છે ત્યારે કફોડી સ્થિતિમાં મુકાયેલા ખેડૂતોએ ભૂખ હડતાળ પર બેસીને સરકાર સામે આંદોલન કરવાની તૈયારી બતાવી છે। બનાસકાંઠાના વાવ તાલુકાના રાવડા ગામના ખેડૂતોને આવ્યો છે રોવાનો વારો। અહીં છેલ્લા 3 માસથી ચોમાસુ વાવણી કરેલ 200 હેક્ટર જેટલી ખેતીની જમીનમાં 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાયું છે, જેના કારણે ખેડૂતોના પાક બળીને નષ્ટ પામ્યો છે। એટલું જ નહીં, ખેતરમાં પાણી ભરાયેલું હોવાથી ખેડૂતો શિયાળો પાક પણ ન કરી શકતા ચિંતામાં મુકાયા છે। મેં વહેલો વરસાદ થયો ત્યારે ખેતીમાં જુવાર વાવી હતી, પણ 6 એકરમાં અત્યારે પાણી 3 થી 4 ફૂટ ભરેલો છે। મારે પશુને રાખવાની મુશ્કેલી છે, અમારે રહેવાની મુશ્કેલી છે, પણ પશુઓ લોકો રહેવા માટે મારી મુશ્કેલી અત્યારે સજ્જતા ભાવના પશુએ જાય છે। મેં વારે વારે વાવ તાલુકા મામલદારમાં રજૂઆત કરી, છતાં પણ અમારી આજુ કોઈ અરજી સાંભળી નથી। ખેતીલાયક જમીનમાં 3 માસથી વરસાદી પાણી ભરાયેલું છે, માત્ર 15 હેક્ટર જમીન બચી છે। તંત્રને વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ ફરક્યું નથી। પશુપાલકોને પોતાના પશુ ક્યાં સુરક્ષિત રાખવા તે પણ સવાલ સતાવી રહ્યો છે। વરસાદના કારણે 2 થી 3 ફૂટ પાણી ભરાવાના કારણે પાક ને અમારો ઘાસચારો બધો બળી ગયો છે, અમારે પશુ નિભાવવા પણ મુશ્કેલ છે। અમારા ખેડૂત મિત્રોનું સરકાર ધ્યાન દોરે એવી મારી વિનમ્ર વિનંતી છે। ગામના સરપંચનું કહેવું છે કે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે, પરંતુ વાવ બેઠકના ધારાસભ્યને રાવડા ગામની મુલાકાત લેવાનો સમય સુધા નથી મળ્યો। ના, ધારાસભ્યએ કોઈ દિવસ મુલાકાત લીધી નથી, રાવડામાં માલસરમાં કોઈ દિવસ હજી સુધી મુલાકાત કરી જ નથી કોઈ દિવસ પૂછ્યું કે જ્યારે શરૂઆતમાં જે વરસાદ ખાધી નથી। ધારાસભ્ય માળકાન ત્યાં ગયા હતા, બરોબર, માળકાનું તો ટીવી ઉપર બધે આવતું હતું, મીડિયાવાળા અને ધારાસભ્ય બધા ત્યાં ગયા હતા, પણ રાવડા કોઈ દિવસ મુલાકાત લીધી નથી। રાવડા તો પોણી વધારે વધારે હોય તો રાવડામાં જ હતું પાછું, ત્યાં રોડ ઉપર લગભગ 1 મહિનો તો પોણી ચાલ્યું છે। છેલ્લા 3 મહિનાથી ત્રાહિમામ પોકારી રહેલા ખેડૂતો હવે આંદોલનના મૂળમાં આવી ગયા છે। કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોએ ઉપવાસ આંદોલનની તૈયારી બતાવી છે। ગામ રાવળાના ખેડૂતો 200 હેક્ટરમાં અમારો પાણી પીડ્યો છે, અત્યારે હાલની તારીખમાં કફોડી મારી હાલત છે। જો અમે આ જવાબ કરવા છો તાત્કાલિક, જો આનો તાત્કાલિક અમને જો નિર્ણય ન મળે તો અમે ભૂખ હડતાલ માટે ગામ આખું અમારા કુટુંબ કબીલા સાથે લઈ અને અમે આ ભૂખ હડતાલ માટે ઉતરશું। આવી વાવ મામલદારને વિનંતી કરી છે, સતોય ફરી અરજી કરવા છો। ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે વાવ વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય ગેનીબેન ઠાકોર થરાદ વિધાનસભા બેઠકની યોજાનારી પેટાચૂંટણીમાં પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે મત માંગનારા મતદારોની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે એક પ્રશ્નાર્થ છે। ભૂરપુરી ગોસ્વામી સાથે મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા, વાવ।